સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વધામ આગમન કર્યું તે ઐતિહાસિક સ્થાન પર ભવ્ય લોકધામ આકાર પામશે, જેને લઈને લોકધામ પર છેલ્લા 3 દિવસથી જમીન શુદ્ધિકરણ માટે અઘોર યજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમજ કેશુભાઈ પટેલ અને યજમાન પરિવારની ઉપસ્થિતિમાં 500 ઈંટો મૂકી મંદિર નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહેવાલ પર શ્રી જાદવ, ગીર સોમનાથ. और उसके साथ में ऑटो आराधना, ब्राह्मण ऑटोओं को भी 12 ऑटोओं को ऑटो आराधना भी किया हुआ है. इसके साथ में अष्टोत्तर सदा 108 ब्राह्मणों को पाद प्रक्षालना होकर उनको भी आराधना करके आज का दिन विशेष तरीका से इधर का मोक्ष प्रेतों को मोक्ष प्राप्ति के लिए विष्णु सायुज्य पूजा, इसके साथ में विष्णु सहस्र नाम याग भी किया हुआ है. इसीलिए ये जगह में अपने को विशेष શક્તિ ભી હૈ, ક્યુંકી સાક્ષાત પરમાત્મને ઉનકા બાલલીલા એક જગહ મે હુઆ હૈ ઓર ઉસકા યવનાવસ્થા એક જગહ મે હુઆ હૈ, રાજનીતિ કે દ્વારકા ઓર યે જગહ મોક્ષ કે લિયે ભગવાન ને ચોઇસ કિયા હુઆ જગહ હૈ ઓર ઈશ્વર ઓર કૃષ્ણ કા વિષ્ણુ ઓર વૈષ્ણવો કો એક વિશેષ સંકલ્પ કા વિશેષ યે જગહ મે કિસી કિસી કો મોક્ષ ચાહિયે ઉસકો મોક્ષ પ્રાપ્તિ કે લિયે મહાવિષ્ણુ સહસ્રનામ યાગ કરકે ઇધર કા જો ભી દુર્ગતિગત પરેતાઓ કો મોક્ષ પ્રાપ્તિ કે લિયે આજ એક અચ્છા સત્કર્મ એ સંતોષ ભાઈ કા મુખાંતર ઇધર હો રહે. 3 દિવસ સુધી પૂજા ચાલતી, વિવિધ પ્રકારની પૂજા ચાલતી હતી. એક પૂજા શરૂઆતમાં જે થઈ એ ભૂમિપૂજનની થઈ, ભૂમિને અંદર વધુ સ્વચ્છતા રહે એવી એક ભૂમિને પૂજનની નહીં પરંતુ યજ્ઞ કરીને આ ભૂમિને સ્વચ્છ કરી. બીજે દિવસે આખા દિવસ દરમિયાનમાં મોટે ભાગે અહીંયા ગણપતિ પૂજા થઈ અને ગણપતિ પૂજાની સાથોસાથ અહીંયા ગણપતિજીને આરાધના કરીને યજ્ઞ કરી. ગઈકાલે દુર્ગા પૂજા કરી, માં શક્તિની પૂજા કરી. માં શક્તિ દુર્ગા તો વિવિધ નામે ઓળખાય છે, એ માં શક્તિની પૂજા કરી, એના યજ્ઞ કર્યો અને આજે એની પ્રતિકૃત રીતે 500 ઈંટો અમે સાથે લાવ્યા છીએ. 5 ઈંટોનું પૂજન કર્યું અને 500 ઈંટોનું ચંદર કામ કરી અને પ્રતિક